નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખડીયા બસ સ્ટેશન ખાતે રબારી સમાજ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. પ્રાંતિજ રબારી સમાજ દ્વારા દેવાધિદેવ શ્રી વારીનાથ મહાદેવનો જયકારો. વિસનગર તાલુકામાં નવનિર્મિત શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠામાં ઉત્સવની વધામણી વારીનાથ અખાડા તરફ ધામે નૂતન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર ગુજરાતના રબારી સમાજના સનાતની ધર્મપ્રિય લોકોએ ઉપસ્થિત રહીને ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરી હતી, જેને પ્રાંતિજ નગરમાં વસતા રબારી સમાજના લોકોએ વધાવી લીધી હતી. 12 જ્યોતિર્લિંગ તેમજ 4 ધામ યાત્રા પરિપૂર્ણ કરીને આવનાર અતિ પાવનકારી શિવલિંગની ભવ્ય શોભાયાત્રા બાદ શ્રી વારીનાથ અખાડા તરફ ધામે ભવ્ય શિવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ હતી, ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના પ્રતિભાવ સ્વરૂપે પ્રાંતિજ નગરના રબારી સમાજે આનંદની લાગણી સાથે ફટાકડા ફોડીને ભગવાન મા વારીનાથ મહાદેવનો જયકારો બોલાવ્યો હતો. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે એકત્રિત થયેલા રબારી સમાજના આગેવાનોએ આ પ્રસંગે આ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બનીને પ્રસંગને સફળ બનાવનાર તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તબક્કે પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, કોર્પોરેટર જગદીશભાઈ કિમતાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય પ્રસંગમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી હતી, જેનો રબારી સમાજે આભાર વ્યક્ત કર્યો હતો. રબારી સમાજના આગેવાનો વાલજીભાઈ, માલજીભાઈ, મોહનભાઈ, રામજીભાઈ, મહેશભાઈ, બળદેવભાઈ તેમજ લલ્લુભાઈ રબારી વિગેરોએ આ ભગવાન શ્રી વારીનાથ મહાદેવનો જય જયકાર કર્યો હતો. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. ભગવાન દેવાધી દેવ મહારાજ વારીનાથ ભગવાનના પરમ પૂજારી મહાન સંત શ્રી બળદેવગીરી મહારાજની અસીમ કૃપાથી સમગ્ર રબારી સમાજ દ્વારા વારીનાથ મહાદેવનું દિવ્ય પ્રકાશમય મંદિરનું પુનઃસ્થાપન કરી એની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે. આ પ્રસંગે સમગ્ર પ્રાંતિજ શહેર રબારી સમાજના આ ધાર્મિક સર્વ સનાતન ધર્મીઓ આ રબારી સમાજના ભગવાન વારીનાથ મહારાજના ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગ સ્વરૂપે પ્રાંતિજ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. ફટાકડા ફોડી અને આ કાર્યક્રમને નો સ્વાગત કર્યું છે. સાથે સાથે પ્રાંતિજના રબારી સમાજના આજુબાજુના બધા જ 12-15 ગામો દ્વારા આ વારીનાથ મહારાજના આ કાર્યક્રમમાં ભવ્ય કાર્યક્રમ પ્રાંતિજ ખાતે કરવામાં આવેલો અને આ કાર્યક્રમમાં ભાગમાં પ્રાંતિજના રબારી સમાજના ઘણા દાતાઓએ વિવિધ દાન આપી આ કાર્યક્રમને ભવ્ય બનાવવાના પ્રયાસો કર્યા હતા. સાથે સાથે આ ગામ તરફથી, રબારી સમાજ તરફથી 6,21,000 જેવું માતબાર દાન પણ વારીનાથ મહાદેવ મંદિરને મોકલવામાં આવેલ છે. આ ગામ, પ્રાંતિજ શહેર, સમગ્ર રબારી સમાજને આ ભવ્ય કાર્યક્રમને આવકારે છે અને એમના આ સન્નિષ્ઠ ધાર્મિક કાર્યને માનભેર સ્વાગત કરે છે અને વારીનાથ ભગવાનની અસીમ કૃપા આ રબારી સમાજ પર સતત બન્યા રહે એવી પ્રભુ પરમાત્મા મહાદેવને અમારી પ્રાર્થના છે. આજે સમગ્ર ગુજરાત અને દેશના રબારી સમાજ માટે ખૂબ આનંદનો દિવસ હતો. વારીનાથ તરફ ગુરુગાદી ખાતે આજે વારીનાથ મહાદેવના સુવર્ણ શિખરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું. આ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ આજે તરફ વારીનાથ ધામ વધાર્યા, જનમેદની જોઈ અને મોદી સાહેબ મોઢામાં શબ્દ નીકળ્યા, વાહ, આજે તો વારીનાથે ભટ પાડી દીધો. આટલો ભવ્ય પ્રસંગ ઉજવાયો ત્યારે પ્રાંતિજ તો રબારી સમાજ પણ કેમ બાકાત રહે. આજે પ્રાંતિજના રબારી સમાજ દ્વારા પણ ત્યાં આ ઉત્સવમાં ભાગ લઈ અને ખૂબ ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી કરી. ત્યાંથી જ્યારે પરત આવ્યા પ્રાંતિજ ત્યારે સમગ્ર પ્રાંતિજ જનતાએ તેમનું સ્વાગત કર્યું, તેમને આવકાર્યા. જય વારીનાથ મહાદેવ, જય ગુરુ ગાદી વડેનાથજી. આજ રોજ પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી અરવિંદભાઈ, માન્ય શ્રી નિત્યાનંદભાઈ, આજ રોજ શહેર પ્રમુખ, આજ રોજ વારીનાથની 7 દિવસની યશસ્વી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ,
આપ હાજર હોવાથી આજ રોજ વાળીનાથ સાત સાત દિવસથી અમારા બળદેવગીરી બાપુના સપનું અત્યંત હતું. આજ રોજ અમારા જયરામગીરી બાપુ અને અમારા રમારી સમાજના આગેવાનો પ્રાંતિજ તાલુકાના નવ ગામ સતત સાથે હળી મળીને એક સાથે રહીને એક સંપત્તિ રાખીને વાળીનાથ ભગવાનનો પ્રાણ પ્રતિ મહત્વ સદગુણ થાય છે એ બદલ જયરામગીરી બાપુ સાહેબને ધન્યવાદ. બોલો વાળીનાથ બળદેવગીરી બાપુની, જયરામગીરી બાપુની, સનાતન ધર્મગીરી.